નમસ્કાર. દેવ દુનિયા ગુજરાતીના ગુજરાત વિધાનસભા ચૂંટણીના વિશેષ સમાચારમાં એક વાર ફરી આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે અનેક માધુમાઓની મુલાકાત વધી ગઈ છે. રોજ રાજનીતિના નવા નવા દાવપેચ જોવા મળી રહ્યું છે. તો ચાલો જોઈએ આજે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં. ઇન્ટેલિજન્સ બ્યુરોએ હાર્દિકની સુરક્ષાને લઈને ઇનપુટ મળ્યા. કેન્દ્ર સરકારે આપી CISF ની વાય કેટેગરીની સુરક્ષા. સુરતના વરાછા વિસ્તારમાં બીજેપી કાર્યાલય પર પાટીદારોએ કર્યો હંગામો. પોલીસ મથક પર કરે પથ્થરમારો, 24ની ધરપકડ. ફિલ્મ મેકર રામ સુબ્રમણ્યમે આપ્યું વિવાદિત નિવેદન. બોલ્યા, PM મોદી પર જુદું ફેંકશે તેને 1 લાખ રૂપિયા આપીશ. ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક મધુસર મિસ્ત્રીના પુત્ર પરિક્ષિતનું મોત. તેમને એકાએક હાર્ટ એટેક આવ્યો હતો. અમદાવાદ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી. કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન પર આપી હતી ધમકી. પાટીદાર નેતા નિખિલ સવાનીનો ભાજપ પર આરોપ. બીજેપીએ હાર્દિક જેવી સીડી બનાવીને વાયરલ કરવાની આપી ધમકી. આજે એકવાર ફરી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે. આ વખતે દલિત અને માછીમારોની લેશે મુલાકાત. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહના રાજીનામાનો ખોટો ટ્વિટર થયો વાયરલ. ભરતસિંહે ભાજપ પર લગાવ્યો આરોપ. ઓબીસી પેનલે પાટીદારો અને 27 સમુદાયના સર્વેનું કામ શરૂ કર્યું. 28 સમુદાયે ઓબીસી કમિશન સમક્ષ અનામતની માંગણી કરી. મિશન ગુજરાત પર ટીમ બીજેપી. PM મોદી સાથે 50 મંત્રી પ્રચાર માટે ઉતરશે ચૂંટણી મેદાનમાં. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે આ જ રીતે જોતા રહો પીપ દુનિયા.